વિદ્યાર્થી મિત્રો હું ખાંટ અમૃત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે બે હજાર પંદરની અંદર જે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવેલ હતી તેનું પેપર સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું આ પેપર સોલ્યુશન જેર્યું એ ઓફિસિયર આન્સલ કી પ્રમાણે છે જે આવતી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તથા આની અંદર જુદા જુદા વિભાગ પ્રમાણે પ્રશ્નો અલગ કરવામાં આવેલા છે જેના આધારે તમને ખબર પડે કે કયા કેવા અને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તો આજનું પેપર સોલ્યુશન જોઈએ ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી હતી તે પાટણ ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે બાલાછડી એ સબકના વેપારનું મહત્ત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા ઉના ખાતે વિશ્વનું સૌથી મોટું વોટર પંપિંગ સ્ટેશન ક્યાં આવેલું છે સાચો જવાબ છે સુરેન્દ્રનગર તો પાંચમો પ્રશ્ન એ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે તો એ ગાંધીનગર ખાતે ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો તો રણફાળ વડોદરા ખાતે આવેલ કડી પાણી ખાતે કોના શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે તો ફ્લોર સ્પાર રીચ અભયારણ્ય જેશ્વર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે બનાસકાંઠા જામનગર જિલ્લાની હદને નીચે જણાવેલા જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી તો ગીર સોમનાથ પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે તો એ વલસાડ વણાકબરી બંધ કયા જિલ્લામાં આવેલો છે તો આ પ્રશ્ન રદ કરવામાં આવેલો હતો ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફામ ઊભું કરેલું છે તો એ જામનગર કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે તો મહી તુલસી શ્યામ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલું છે તો અમરેલી અને જૂનાગઢ આગળનો પ્રશ્ન ગુજરાતના કયા જિલ્લામાં પોહણીનો ધોધ આવેલ છે પંચમહાલ કામધેની યુનિવર્સિટી આ જે હતો એ પ્રશ્ન રદ કરવામાં આવેલો છે પ્યુરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે આની અંદર દ્વારકા અને આઈ થિંક જામનગર પણ આવશે કારણ કે જામનગરની નજીકમાં પ્યુરોટન ટાપુ આવેલા છે પણ આ ઓફિશિયલ આન્સર કે પ્રમાણે છે એ પ્રમાણ બતાવેલું છે પણ મારા મત મુજબ જામનગર આવશે ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે તો એ મત્સ્ય ઉદ્યોગ આગળનો પ્રશ્ન જોઈએ નીચે દર્શાવેલા શહેરોને તે જ નદીના કિનારે આવેલા તે પ્રમાણે યોગ્ય રીતે જોડો તો એ સી સાથે કોલકાતા હુગલી પછી બી ગુવાહાટી બ્રહ્મપુત્રા ત્રણ ડી અને ચાર બી એ પ્રકારે આવશે ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી તો સરસ્વતી બાળ હવે પછી જે રહ્યા એ ભારતના બંધારણના પ્રશ્નો શરૂ થશે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલમાં બન્યો તો પહેલી એપ્રિલ બે હજાર દસ ખૂબ જ અગત્યનો પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે તે નાણાં મંત્રી રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી તો ન્યાય વિષયક સત્તાઓ આગળનો પ્રશ્ન થી કયા વર્ષની ઉમમાર સુધીના દરેક બાળકને નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે તો થી ચૌદ વર્ષ ભારતના ગવર્નર તરીકે નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ તો ચંદુલાલ ત્રિવેદી આગલો પ્રશ્ન બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂતી અંગેની જોગવાઈ કલમ ખાલી જગ્યામાં કરવામાં આવી છે તો એ સત્તાર આગલો પ્રશ્ન ગુજરાત રાજ્ય વિધાનસભામાં સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણજી મહેતા જ્યારે ગુજરાત અલગ થયું પછીના ધર્મ સ્વાતંત્રના હક સંદર્ભે નીચેના પૈકી ખાલી જગ્યા વિધાન સાચું નથી તો રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકશે આગળનો પ્રશ્ન આરટીએ બે હજાર નવ મુજબ ધોરણ થી પાંચ સુધી સાઠ બાળકો માટે શાળામાં કેટલા શિક્ષકો હોવા ફરજિયાત છે તો બે શિક્ષક બજેટ અંદાજપત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ઉપરના ત્રણે ત્રણ બંધારણની કલમ અન્વયે ખાલી જગ્યા વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કામ કામે રાખી શકે નહીં તેમજ બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકશે નહીં તો એ ચૌદ વર્ષથી નીચેના બાળકો કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે જેથી કોસ્ટ ટ્રેજરી ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ તો એ કૌટિલ્ય તો શાખાના એટલે શું તો એ અધિકારીઓ મંત્રીઓ અને મુખ્યમંત્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો ગુજરાત સરકારે વહીવટ ક્ષેત્રે ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રસિદ્ધ થયો છે તો એ સ્વાગત આગળનો પ્રશ્ન જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો પ્રોફેસર વુડ્રો વિલ્સન આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે રાજ્યમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે તો સંકલન જાહેર નીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે તો ઉપરના ત્રણે ત્રણ જો આ પ્રશ્નોની પીડીએફ તમારે જોઈતી હોય તો આની નીચે મેં મારું ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેના દ્વારા આ પીડીએફ તમે મેળવી શકો છો નીચેનામાંથી રાજ્ય વહીવટ શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય તો રાજાના સુખમાં પ્રજાનું સુખ છે આગળનો પ્રશ્ન રાજ્ય વહીવટમાં ઈ ગવર્નન્સ ઇલેક્ટ્રોનિક શાસન અપાવવાની અપનાવવાથી કયા ફાયદા થયેલ છે તો ઉપરના ત્રણે ત્રણ રાજ્ય વહીવટમાં સુશાસન માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે તો એની અંદર પણ ઉપરના ત્રણે ત્રણ રાજ્ય વહીવટની પરિભાષાની દ્રષ્ટિએ ઓ એન્ડ એમ સંસ્થા એટલે તો ઓર્ગેજા ઓર્ગેનાઇઝેશન એન્ડ મેથડ્સ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે સ્વાગત ઓનલાઈન પર અરજી કરવાની હોય છે જેમાં સ્વાગત એટલે તો સ્વાગતનું અહીંયા ફૂલ ફોર્મ આપવામાં આવેલું છે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવનેસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી આગલો પ્રશ્ન હિસાબી નાણાકીય વ્યવહારો નોંધોનું પરીક્ષણ એટલે ઓડિટ નેતૃત્વ એટલે ખાલી જગ્યા તો ઉપરના ત્રણે ત્રણ આગળનો જે ગુજરાત અને ભારતના ઇતિહાસ વિશેના મહત્વના પ્રશ્નો પૂછવામાં આવેલા છે મોગલ હાજેરીઓ એ પ્રશ્ન રદ કરવામાં આવેલો હતો વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે કયું નગર વસાવવામાં આવ્યું તો એ ચાપાનેર મહાગુજરાત જનતા પરિષદના સંસ્થાપક સ્થાપક આગેવાનનું નામ જણાવો તો ઇન્દુલાલ યાજ્ઞિક ઉદવાડાએ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે તો એ પારસી આઝાદીના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા તો એ બારડોલીનો સત્યાગ્રહ ખૂબ જ અને ઘણી પરીક્ષામાં વિશ્વ વિખ્યાત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણા દ્વારા કરવામાં આવી હતી તો મહાત્મા ગાંધી પાકિસ્તાન સરકારનો નિશાને પાકિસ્તાન એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે તો મોરારજી દેસાઈ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું મંદિર કયા નામથી ઓળખાય છે ઓળખાય છે તો એ સૂર્ય મંદિર આ પ્રશ્ન રદ કરવામાં આવેલો હતો આગળનો પ્રશ્ન ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેન દીપક રાગની દાને સંગીત દ્વારા સમાવવામાં આવી તો એ વડનગર જે તાના રીરી દ્વારા સમાવવામાં આવી હતી ઓગણીસો આડત્રીસ માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું એકાવનમું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું તો એ સુભાષચંદ્ર બોઝ ગુજરાતની કઈ વિભૂતિને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો નથી તો એચ એમ પટેલ આગળનો પ્રશ્ન મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરા ક્યાં આવેલું છે તો એ ઉનાવા સુપ્રસિદ્ધ અડી વાવ ક્યાં આવેલી છે જુનાગઢ ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને બગાડ્યો તેનું મૂળ નામ શું હતું તો હીરબાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે તો એ સાધુભેટ ખૂબ જ અગત્યનો પ્રશ્ન વીરપુરમાં કોનું મંદિર આવેલું છે તો જલારામ બાપાનું જેસલતોરાલની સમાધિ અંજારમાં નીચેના પૈકી આપણે હવે જોઈએ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ખૂબ જ અગત્યના પ્રશ્ન આમાં પણ છે તો રૂપક અલંકાર નથી તો ગીતાનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે આગળનો વિરુદ્ધાર્થી શબ્દની જોડ માટે કયો વિકલ્પ સાચો છે તો એ બી ટુ સી થ્રી અને ફોર એ આ સાચા છે વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડો તો વિદ્યાવત્તા અર્થી આગળનો તો જળનો સમાનાર્થી સલીલ તળપદા શબ્દો વટે એટલે ઓળંગે અને બકાલું એટલે શાકભાજી આ બે હોવાને કારણે આ પ્રશ્નને રદ કરવામાં આવ્યો હતો આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવવું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોઈ આ પદમાં રેખાંકિત રૂઢિ રૂઢિપ્રયોગોનો સાચો અર્થ તારવો તો એક કલંક લાગવું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શું કરવું તે શું કશું સૂજે નહીં તેવું તો કિંગ કર્તવ્યમૂઠ ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે કૃદંતનો પ્રકાર વર્તમાન કૃદંત ન્યાયમૂર્તિ રાંદડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા તો એ સમકાલીન કહેવામાં આવે છે નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો વરાળ યંત્ર તો એ મધ્યમ પદ લોપી એટલે મધ્યમ પદનો લોપ કરવામાં આવેલો છે ઊંટના અઢારે વાંકા કહેવતનો અર્થ કયો છે દોષનો ભંડાર સ્વપક્ષ સ્વજન સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાજ છે તો એ તત્પુરુષ બ્રાહ્મણો બાંધે છે તેવી ગોળ મટોળ ખાલી જગ્યા પાઘડી વાળો એક બ્રાહ્મણ દાખલ થયો તો એ ચિંથરિયા સાચી જોડણી જોવાની હતી આપેલ શબ્દમાંથી તો એ કાનન માટે તો વન પૃથ્વી છંદનું ઉદાહરણ નથી તો અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા એ છંદનું ઉદાહરણ નહોતું નીચે આપેલ યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો તો સોનાના ઝાડ ભાળવા તો ખૂબ સમૃદ્ધિ જોવી નીચે આપેલ વિભાજીત વાક્યમાંનો જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો તો એની અંદર આવશે બી આગળનો પ્રશ્ન સંતો અમેરે વહેવારિયા રામ નામના રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો એ ગુણવાચક કવિશ્રી સુંદરમનું નામ જણાવો જે ગુજરાતી સાહિત્યકાર હતા તો એમનું આખું નામ છે ત્રિભુવનદાસ લોહાર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ તો એ કલાપી ગુજરાતના જાણીતા કેળવણીકાર બીજુભાઈ બધેકા તો એ મુછાળી મા જય જય ગરવી ગુજરાત ગીતના રચ્યા હતા કવિ નર્મદ માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો એ પન્નાલાલ પટેલ ખૂબ જ મસ્તીની કૃતિ હતી અને આ દર વખતે પૂછવામાં આવે છે ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામે નામ સાથે જોડાયેલું છે તો બેજુ બાવરા ગુજરાતની પ્રસિદ્ધ નવલકથા સરવસ્વતી ચંદ્રના સર્જક કોણ હતા તો ગોવર્ધનરામ ત્રિપાઠી ઓગણીસો સડસઠમાં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડ નો સન્માનિત કરવામાં આવ્યા હતા ઉમાશંકર જોશી તો એ સવાયા ગુજરાતી ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલા રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાના દીવા કોની કલમે તો એ જવરચંદ મેઘાણી હવે ઇંગ્લિશ વ્યાકરણ આપણે જોઈએ હિઝ ફાધર વેન્ટ અવોર્ડ એ વ્યૂ Khaliji, more money to a two earnings gabbar said i do not wish to see any of you go away turn into indirect speech so gabbar told he didn't wish to see them of them and ordered to go away it seems that you are in some tension then the voice then in the read should be seemed that

ફાઇન્ડ ધ રોંગ ફેર તો ફોટો એનું બહુવચન ફોટોસ ના થાય એ ના આવે યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ હિયર તો માય આગળનો પ્રશ્ન નીચેના ચાર અંગ્રેજી શબ્દો આપવામાં આવે છે તેમાંથી કયો શબ્દ ડિક્શનરી મુજબ ત્રીજા ક્રમે આવશે તો એ યુનિમ અનઇમ્પોર્ટેડ આગળનો છે પૂર્ટ પ્રોપર ક્વેશ્ચન ટેક તો એની અંદર આવશે Is it? It's a Padma Prishna. In the old days, most of the parents are Khalijakya, want their children to a dependence. Agalna, the dinner, college before I arrived, had been served. Agalna Prasna, course served in end of the dinner is the dessert. Give plural form of X,

હિમ સેલ્ફીઝ તો ઓટો બાયોગ્રાફી આ દરેક વખતે પ્રશ્ન પૂછાય છે ખાલી જગ્યા ઇઝ યુઝ ફોર ડ્રાઇવિંગ નેલ્સ તો એ હેમર ફેમિનાઇન ફ્રોમ ઓફ હોર્સ તો મરે ખાલી જગ્યા ધ ગર્લ્સ વોઝ સિલેક્ટેડ ફોર નેશનલ સ્કોલરશીપ તો વન ઓફ ત્રણ દિવસથી આ દર્દીએ કશું જ ખાધું નથી એનું ઇંગ્લિશ ધીસ પેશન્ટ હેઝ નોટ રિટર્ન એનીથિંગ ફોર થ્રી ડેઝ પછી છે ખાલી જગ્યા લર્નિંગ ઇઝ એ ડેન્જરિયસ થિંગ તો લિટલ હવે આપણે અંકગણિત જોઈશું તો અંકગણિતના પ્રશ્નો જોઈએ એક સમય સંખ્યાનો અંશ છેદ કરતાં ત્રણ જેટલો ઓછો છે જો અંશના ત્રણ ગણા કરીએ અને છેદને વીસ વધારીએ તો નવો અપૂર્ણાંક એક અષ્ટંશ થાય તો મૂળ અપૂર્ણાંક શોધો તો એ આવશે એક ચતુર્થાંશ આગળનો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશકના અંક કરતાં ચાર ગણો છે અંકોના સ્થાન બદલ કરતાં મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત ચોપ્પન છે તો તે સંખ્યા શોધો તો એ અઠ્યાવીસ બે આંકડાની એક સંખ્યાના દશમનો અંક એકમના અંકથી ત્રણ ગણો છે જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં છત્રીસ જેટલી નાની થાય છે તો મૂળ સંખ્યા શોધો તો એ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી તો એ આવશે ત્રણ પ્રથમ પાંચની અંદર આવશે એક બે ત્રણ ચાર પાંચ યંત્ર દસ કલાકમાં પાણીના છ હજાર પાઉચ બનાવે છે અને યંત્ર બી તેટલા જ પાઉચ પંદર કલાકમાં બનાવે છે બંને યંત્ર સાથે મળીને છ હજાર પાઉચ બનાવી તો બારસો રૂપિયા મહેનતાણું મેળવે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે તો અહીંયા પહેલાં તો કામનો દર શોધો પડે તો કામનો દર જે તમે શોધો તો દસ કલાકમાં છ હજાર પાઉચ બનાવે એટલે એ જે રહ્યું એ છસો પાઉચ બનાવે અને બી એ રીતના તમે ગણો તો ચારસો પાઉચ બનાવે હવે હજાર પાઉચ બનાવે તો એનો કામનો દર આપણને મળી ગયો તો હજાર ભાગ્યા બારસો તો એક પાઉચ બાર એ રીતના આપણે ગણીએ તો યંત્ર એના સાતસો વીસ રૂપિયા મળે અને યંત્ર બીને ચારસો એંસી રૂપિયા મળે છે એક કારના પૈડ્યાની ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર છે જો એક મિનિટમાં પાંચસો પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિમી પર કલાકમાં શોધો તો એના માટે તમારે પહેલાં તો આ જે છે એનું ટુ પાય આર દ્વારા એને શોધવું પડે ત્યારબાદ એક મિનિટના પાંચસો પરિભ્રમણ છે તો એક કલાકના પાંચસો એક કલાકના આપણે મેળવીએ તો એ ત્રીસ હજાર જેવા થશે અને તેના દ્વારા તમે પછી મેળવશો તો એ આવી જશે તો એ ઓગણચાલીસ પોઈન્ટ છ કિમી પર કલાક એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં સાત એકમ વધારે છે જો લંબાઈ ચાર એકમ વધારીએ અને પહોળાઈ ત્રણ એકમ ઘટાડીએ તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી બાર એકમ ઓછું થાય છે તો લંબચોરસને લંબાઈ અને પહોળાઈ શોધો તો અઠ્યાવીસ એકમ લંબાઈ અને એકવીસ એકમ પહોળાઈ એક સંખ્યામાંથી આઠ બાદ કરી પાંચ વડે ભાગ્યે અથવા તે જ સંખ્યામાં તેર ઉમેરી આઠ વડે ભાગ્યે તો જવાબ સરખા આવે છે તો તે સંખ્યા શોધો તો એ તેતાલીસ એક કામ પૂરું કરવાનું મહેનતાણું ચૌદસો છે મહેશ બે સપ્તાહ ભાગનું કામ કર્યું હોય તો તેને મહેનતાણું ખાલી જગ્યા મળે તો અહીંયા સાવ સિમ્પલ છે સાત અને આ ચૌદસોનો છેદ ઉડાડીએ એટલે બસો બસો દૂને ચારસો એ રીતના આવશે લીના એક કામ ત્રણ કલાકમાં પૂર્ણ કરે છે તો તેણીનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો પ્રતિ મિનિટની અંદર છે એટલે ત્રણ કલાકને મિનિટ ગણો તો એકસો એંસી થાય એ રીતના એકના છેદમાં એકસો એંશી આગળનો પ્રશ્ન જોઈએ જો વર્તુળની ત્રિજ્યાના માપમાં વીસ ટકા વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા વધારો થાય તો એ ચુમ્માલીસ ટકા રૂપિયા એકસો સાહીઠમાં પિસ્તાલીસ નારંગી વેચતા વીસ ટકા ખોટ જાય છે તો રૂપિયા એકસો બારમાં કેટલી નારંગી વેચવાથી વીસ ટકા નફો થાય તો એકવીસ નારંગી ત્રણ હજાર સો પીસ બનાવતા સુરેખાને સો દિવસ અને સુલેખાને દોઢસો દિવસ લાગે તો બંનેનો સંયુક્ત કામનો દર ખાલી જગ્યા સો પીસ પર દિવસ થાય તો એ પચાસ ત્રિકોણની પરિમિતિ છપ્પન સેન્ટીમીટર છે અને પહેલી બાજુ બીજી કરતાં બમણી છે અને ત્રીજી બાજુ કરતાં ચાર સેમી વધારે છે તો મોટી બાજુનું માપ શોધો તો એ ચોવીસ સેન્ટીમીટર આવશે પછી જે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે ખૂબ જ અગત્યના છે ભારતીય વિશ્વવિદ્યાલયના પ્રમુખ પ્રથમ મહિલા ઉપ કુલપતિ જેના નામ સાથે વડોદરાની લાઇબ્રેરીનું નામ જોડવામાં આવે છે તો હિંસાબેન મહેતા સારા નિરીક્ષકનો કયો ગુણ ન પણ હોઈ શકે તો એ શૈક્ષણિક લાયકાત ગુજરાતના સૌ પ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું તો વિદ્યા ગૌરી નીલકંઠ બીઆરટીએસ આર શું નામ આપેલું છે તો એ જનમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકસો બ્યાસી મીટર ગુજરાતનું સૌ પ્રથમ પાટનગર તો અમદાવાદ ગુજરાતમાં સૌ પ્રથમ ટેલિવિઝન પીજ ખાતે ગુજરાત રાજ્યમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો તો એ સ્વાતંત્ર્ય દિનના દિવસે એટલે પંદરમી ઓગસ્ટના દિવસે ગુજરાત સ્ટેટ પોર્ટર કહ્યું છે તો ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ હેમચંદ્રાચાર્ય ન્યૂ યુનિવર્સિટીનું પાટણમાં વોર્ડ મથક આવેલું છે ગુજરાત રાજ્યના એ બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન હતા ગુજરાતમાં સૌ પ્રથમ એવોર્ડ મેળવનાર વિદ્યાર્થી આચુક ગુજરાતીનું નામ તો ભટ્ટ હતું ગુજરાતના વીર સપૂત અને ભારતીય સેનાના પૂર્વ સર સેનાપતિ તો જન જનરલ માણેક શાહ જેમને 1971 નું યુદ્ધ લડ્યું હતું પાકિસ્તાન સાથે સાર્ક દેશોના સમૂહને શું કહેવામાં આવે છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજિયોનલ કોઓપરેશન આગલો પ્રશ્ન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડન થી ભારત ખાતે લાવી ગુજરાતમાં તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું તો એ સ્વામીજી કૃષ્ણ વર્મા આગલો પ્રશ્ન ખુશ્બુ ગુજરાતની તો એને માટે પ્રવાસન ઉદ્યોગ માટે એ ખુશ્બુ ગુજરાતની એડ આપવામાં આવેલી હતી વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે તો વિકાસ વહીવટ સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને તો એ કૈલા સિદ્ધાર્થીને નોબલ પુરસ્કાર આપવામાં આવેલું હતું થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયા ખાતે મેચ દરમિયાન ક્રિકેટર ફિલ વ્યૂઝનું કયા બોલરનો દડો વાગવાથી નિધન થયું તો સીનેબોટ ગુજરાત સરકારના સ્વાવલંબી અભિયાન અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે ગોદામ બનાવવાની યોજના અંતર્ગત લાભાર્થીએ પોતાના પ્રોજેક્ટની રકમના કેટલા ટકાનો હિસ્સો ભોગવવાનો હોય છે તેની અંદર વીસ ટકા તાજેતરમાં સંસદના નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ સંબંધિત કોલેજિયમ સિસ્ટમને રદ કરતાં બિલ ઉપર શું કાર્યવાહી કરવામાં આવી તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું આગલો પ્રશ્ન ગુજરાત સરકારના સ્વાવલંબન અભિયાન અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરવા માટે ગોદામ બનાવવાની લોન ઉપર લાભાર્થીને કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે તો મળેલ પ્રોજેક્ટની લોન પર છ ટકા સુધીની વ્યાજ રાહત આપવામાં આવે છે તાજેતરમાં તો આ જે પ્રશ્ન હતો એ રદ કરવામાં આવેલો હતો ગુજરાત રાજ્યના પૂર્વ નાણાં મંત્રી વજુભાઈ વાળા સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં તો એ કર્ણાટક રાજ્યના ગવર્નર બન્યા હતા સાઉથ કોરિયામાં તાજેતરમાં રમાયેલ એશિયન ગેમ્સની સ્પર્ધા કયા શહેરમાં રમાડવામાં આવી તો ઇચિયોન તાજેતરમાં આવેલ હુડ હુડ વાવાઝોડાને કારણે કયા પ્રદેશમાં સૌથી વધુ અસર થઈ હતી તો આંધ્રપ્રદેશ આ વખતે પણ જેટલા વાવાઝોડા આવેલા હતા એમાંથી એકાદા વિશે પ્રશ્ન પૂછી શકે છે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ નવ મંત્ર એફડીઆઈનો અર્થ શું થાય છે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા એકસો એકસઠ રાજ્ય સરકારે મિશન મંગલ યોજના શરૂઆત ક્યારે કરી હતી તો બે હજાર દસમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી પંત ઠેકડી કાર્યકર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે તો એક લાખ લગ્ન કરી સાસરે જતી આદિજાતિ કન્યાને રૂપિયા ત્રણ હજારના વિકાસપત્રો અને રૂપિયા બે હજારની સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે તો કુવેરભાઈનું મામેરું રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ખાતે તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવગત રહે તથા સોફ્ટવેર તેમના ટેબ્લેટ સહાય યોજના શરૂ કરવામાં આવેલી હતી રાજ્ય સરકારનો ગુણોત્સવ કાર્યક્રમ એટલે પ્રાથમિક શાળામાં શિક્ષણનું માપદંડ રાજ્યમાં આદિજાતિ વિકા વિસ્તારોમાં પાયાની ખૂટતી સુવિધાઓ પૂરી પાડવાની એક નવી પહેલ એટલે વન બંધુ કલ્યાણ યોજના યોજનાઓ પાકી કરી નાખજો કારણ કે એમાંથી ઘણી બધી યોજનાઓ પૂછાય છે સરસ્વતી સાધન સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે તો સાયકલ જો આ બધી યોજનાઓ વિશેની માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેના કારણે એના વિશેનો પણ એક વિડીયો બનાવી આપીશ શહેરી વિસ્તારના અઢાર થી પાંત્રીસ વર્ષના બેરોજગાર યુવાનોને કૌશલ્ય વર્ધન તાલીમ પૂરી પાડી વેતન રોજગારી પૂરી પાડવા માટેના કાર્યક્રમને શું કહેવામાં આવે છે તો ઉમેદ ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત એક્ટિવિટી એટલે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાપણ ધરાવતા યુવક યુવતીની સુસુપ્ત શક્તિઓને વિકસાવવાની રાજ્ય સરકારની યોજના તો એ ઉમંગ વિદ્યા સાધના યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે તો શિક્ષણ કુટુંબના મુખ્ય કમા વ્યક્તિના અવ અવસાન પ્રસંગે આપવામાં આવતી નાણાકીય સહાય તો એને સંકટ મોચન યોજના કહેવામાં આવે છે સ્વર્ણિમ જયંતિ મુખ્ય શહેરી વિકાસ યોજના અંતર્ગત કઈ વિગતનો સમાવેશ થતો નથી તો મૂળભૂત નાગરિક સુવિધાઓ ગુજરાત સરકારે સ્થાપેલી સ્વાયત્ત સંસ્થા ઇ એમપીએક્સ બી એટલે શું તો એમ્પ્લોયઝ એક્ઝિક્યુટિવ બોર્ડ આગળનો પ્રશ્ન ગુજરાત સરકાર શ્રીના સ્વાવલંબી અભિયાન અંતર્ગત ખેડૂતો પોષણ સંભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે ગોદામ બનાવવાની યોજના અંતર્ગત લાભાર્થીને મૂળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મહત્તમ સમય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે તો ચોવીસ મહિના આવનારા સમયમાં ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ભારત ભારત વૈશ્વિક ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હબ બનીને ઉભરે એ હેતુસર આપણા વડાપ્રધાનશ્રીએ સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં તો વર્ક ફોર ઇન્ડિયા યોજના લાગુ કરવામાં આવેલી હતી યુવાનોને સ્વાવલંબી બનાવવા તેમજ તેઓમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બેન્કેબલ લોન વ્યાજ સહાય યોજના એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના આગળનો પ્રશ્ન રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાતા નીચેના કાર્યક્રમો યોજનાઓ સરકારના કઈ વહીવટી વિભાગ સાથે સંલગ્ન સંલગ્ન છે તે યોગ્ય રીતે જોડો એ ડી સાથે બે એ સાથે ત્રણ સી સાથે અને ચાર બી સાથે આગળનો પ્રશ્ન જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે તો લોકોને સાવકારીથી બચાવવાનો તેમજ સરકારી યોજનાનો સીધો લાભ તેમના બેંક ખાતામાં આપવાનો કારીગરોના સ્વાવલંબન માટે શરૂ કરવામાં આવેલ દંતપંત ઠેગડી કારીગરી વ્યાજ યોજના દ્વારા કોને લાભ આપવામાં આવશે તો હાથસાલ કે હસ્તકલાની કારીગીરીની જાણકાર વ્યક્તિને આગળનો પ્રશ્ન આદિજાતિ વિસ્તારોમાં બીપીએલ આદિજાતિ કુટુંબોની આવક વધારવાના હેતુસર સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ કુલ સાત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને કઈ મંડળીનો સમાવેશ કરવામાં આવેલ છે તો બરોડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ઈસરો દ્વારા જૂન બે હજાર ચૌદમાં કયું રોકેટ યાન અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું તો પી એસ વી પી એસ એલ વી સી આ વખતે પણ ઈસરોના બેથી ત્રણ પ્રશ્નો પૂછી શકે છે આગળનો પ્રશ્ન છે મંગળ ગ્રહ ઉપર યાન મોકલવામાં ભારત દેશ ભારત દેશ એશિયાનો કેટલામો ક્રમ એનો આવે તો પહેલો દેશ ઇસરો દ્વારા તાજેતરમાં છોડાયેલ મંગલયાન પૃથ્વી ઉપરથી કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું તો એ પાંચ નવેમ્બર બે હજાર તેર આ વખતે ચંદ્રયાન વિશે પ્રશ્ન પૂછાય છે તો તેના તમામ પ્રશ્નો યાદ કરી લેવા આગળનો પ્રશ્ન ઓનલાઈન જોબ એપ્લિકેશન ઓજસ પર નોકરી માટે અરજી કરતી વખતે કયું ફિલ્ડ એન્ટર કરવું ફરજિયાત નથી તો એની અંદર આવશે ત્રણ ઇમેલ એડ્રેસનો પ્રશ્ન જો જો ચા પાણી હવા નદી તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલા મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો તો એ પાણી એક માણસ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે તે પિસ્તાલીસ સંસના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે ફરી પાછો તે જ દિશામાં એકસો એંશી અંશના કૂણે ફરે છે ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બસો સિત્તેર અંશના કૂણે ફરે છે તો તે હવે કઈ દિશામાં મો રાખીને ઊભો છે તો એ પશ્ચિમ દક્ષિણ આગળનો તર્શાસ્ત્ર તર્કશક્તિનો પ્રશ્ન છે રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે સાહેલી દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે અશોક તાન્યાનો પિતા છે અને રવિના દાદાજી છે રવિના દાદાજી છે દિવ્યા અશોકની પત્ની છે તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ છે તો પૌત્ર આગળનો પ્રશ્ન છે જે એને રદ કરવામાં આવેલો છે આ એકસો નેવો પ્રશ્ન પણ રદ કરવામાં આવેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રશ્ન છે એની અંદર એ આર એમ શબ્દ સમૂહના મૂલ્યનો સરવાળો કેટલો થાય એમ બરાબર એક કે બરાબર ટુ અને એ બરાબર ફોર તો આ જે આખું છે તો તેનો સરવાળો થાય તેત્રીસ એ આ રેમનો જ ખાલી છે પછી આગળ અલકા માલા કરતાં વધુ ઉંમરની છે ગોપાલ માલા કરતાં વધુ ઉંમરનો છે પણ અલકા કરતાં ઓછી ઉંમરનો છે કપિલની ઉંમર રામ અને માલા કરતાં ઓછી છે અને માલા રામ કરતાં વધુ ઉંમરની છે તો ઉંમરની દૃષ્ટિ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે તો એ માલા હવે આપેલા અક્ષરોની યાદીમાં ઓ આવે ઓ એવા છે કે જેની તરત પછી ક્યુ આવતો હોય પરંતુ તેની તરત પહેલાં ડી ના આવતો હોય તો એની અંદર બે જવાબ આવશે આગળનો પ્રશ્ન છે તો એની અંદર સ્ટ્રોંગ શબ્દ બનાવવા માટે એટ એટ ધ રેટ સેવન એક્સ બીટા પ્લસ નાઇન એનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કઈ આકૃતિ ગુજરાત ભારત અને એશિયાનો સંબંધ પ્રદર્શિત કરે છે તો એની અંદર પહેલાં ગુજરાત નાનું ભારત મોટું અને એશિયા મોટું એ રીતના આવશે હવે જે આ પ્રશ્ન રહ્યો આને રદ કરવામાં આવેલો હતો પણ એનું જે લોજિક છે અહીંયા આપવામાં આવેલું છે તે તમે સરળતાથી જોઈ શકો છો આગળનો પ્રશ્ન નીચેના પૈકી વિકલ્પોમાંથી પ્રશ્ન આકૃતિનું સાચું પ્રતિબિંબ દર્પણ ચિત્ર શોધો તો એની અંદર આ પણ પ્રશ્ન રદ કરવામાં આવેલો છે કારણ કે એક નથી આવતું હવે જળ પ્રતિબિંબ શોધવાનું છે તો એની અંદર આવશે બે નામનું ઓપ્શન એક ત્રિકોણમાં બીજા ખૂણાનું માપ પહેલા ખૂણાના માપથી ત્રીજા ભાગનું છે અને ત્રીજા ખૂણાનું માપ પહેલા ખૂણાના માપથી છવ્વીસ અંશ વધારે છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ શોધો તો છાસઠ બાવીસ અને બાણું બસો મો છેલ્લો પ્રશ્ન એબીસીડીઈ એફજી એ વર્તુળાકારે બેઠા છે તેમના મોં વર્તુળના કેન્દ્ર બિંદુ તરફ છે